હવે નેક્સ્ટ શું આપ્યું છે તો કે વર્ણન અને ચિત્રની મદદથી આપેલા કોઠામાં વિગતો ભરો એવું કીધું છે. શું કીધું છે? વર્ણન જે કર્યું છે એનું અને ચિત્રની મદદથી આપેલા જે નીચે કોઠા આપેલા છે એમાં આપણે ડિટેલ છે ફિલ અપ કરવાની છે, વિગતો ભરવાની છે. તો જોઈએ કે આપણે શું વિગતો ભરવાની કીધી છે. તો કે સરખી વસ્તુઓ અને સરખી ના હોય તેવી વસ્તુઓ એવા બે કોષ્ટક આપ્યા છે, એક સરખી વસ્તુઓ અને એક સરખી ના હોય તેવી વસ્તુઓ. જો બે કોષ્ટક આપ્યા છે, એકમાં એવું પહેલા કોષ્ટકમાં એવું કીધું છે કે સરખી વસ્તુઓ અને બીજા કોષ્ટક છે એમાં એવું કીધું છે કે સરખી ના હોય તેવી વસ્તુઓ. તો આપણે બંને જે બંને રૂમમાં જે સરખી વસ્તુ હોય એ લખવાની છે અને જે સરખી વસ્તુ ના હોય એ આ બાજુના કોષ્ટકમાં લખવાની છે. તો પહેલા કોષ્ટકમાં જો નામ અને વર્ણન એવું આપ્યું છે, આ બાજુના કોષ્ટકમાં પણ એવું આપ્યું છે નામ અને વર્ણન. તો પહેલામાં સરખી વસ્તુમાં લખ્યું છે ટીવી, આપણને એક્ઝામ્પલ આપ્યું છે ટીવી, તો કે એઝ બિગ એઝ, એટલે બંનેમાં ટીવી સેમ જ હતું તો એમાં લખ્યું એઝ બિગ એસ, કે બંને સરખું છે, જેટલું એ માં મોટું છે એટલું જ બી માં પણ મોટું છે. અને પછી બાજુમાં સરખી ના હોય એ વસ્તુમાં આપણને એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે? ક્લોક, તો કે બિગર સ્મોલર. શું કીધું છે કે એકમાં મોટી અને એકમાં નાની, બરોબર એવું કીધું છે ને? સમજાય છે? હવે તમારે લોકોને જોવાનું અંદર પૂરું. તો હવે બીજી અહીંયા ટીવી હતો, હવે ટીવી સિવાય બીજું કયું વસ્તુ સેમ હતું બંને રૂમમાં? ટીવી. ટીવી તો એક આપણને અહીંયા ઓલરેડી મેમ તો હવે ટીવી સિવાય પેલા ચિત્રમાં તમે જુઓ, તમારી બુકમાં ચિત્ર છે એમાં જુઓ કે ટીવી સિવાય બાકી બંને એમાં અને બીમાં ટેબલ છે. મેમ ટેબલ good. Table. As big as. ટેબલ છે. એ લખવાનું છે. શું લખવાનું છે? ટેબલ. લખો બધા ચલો. આ ખાલી જગ્યા છે એમાં લખો ટેબલ. As big as. હા, ટેબલ પણ કેવું બંનેમાં સેમ જ હતું એટલે એસ બી એસ. મેં બંને નામ લખવાનું અહીંયા વર્ણન એસ બી એસ. એક રૂમમાં મોટું હતું, એક નાનું હતું. રૂમ એ માં છે નાનું હતું અને રૂમ બી માં છે મોટું હતું. યાદ છે ને બધાને? તો રૂમ એ માં છે એ નાનું હતું અને રૂમ બી કરતા તે કેવું કહેવાય? નાનું કહેવાય. તો કે not so big as. અહીંયા શું આવશે? not so big as. ત્યાં લખો not so big as. શોકેસ પછી બીજી વસ્તુ આવશે ચેર. શું આવશે? ચેર પણ બંને રૂમમાં ડિફરન્ટ હતી તો એમાં આવશે બીજું આવશે લખો ચેર. ચેર એટલે ખુરશી. ખુરશી બંને રૂમમાં જુદી જુદી હતી ને, તો એક રૂમમાં કેવી હતી? કોસ્ટિયર હતી અને એક રૂમમાં કોસ્ટિયર નહોતી, સસ્તી હતી અને એક રૂમમાં મોંઘી હતી. તો છે ચેરની સામે લખો કોસ્ટિયર ધ્યાન. કોસ્ટિયર પછી કોસ્ટિયર ધ્યાન, THAN. ચેર પછી ટ્રાયેંગલ સી. ચેર પછી લખો સ્ટેચ્યુ ઓફ ગોડ. ચેર પછી લખો સ્ટેચ્યુ Like who? Statue of God. मोटू होतू, मोटू होतू ने पेंग पेक्सुई करता मोटू होतू स्टेच्यू तो देनी सामे लखो bigger than BIGGER bigger than मेन थिंग रूम रूम बे था ने नाना मोटी एक रूम मोटो तो ने एक नानो तो रूम ए छे ये मोटो तो रूम बी करता तो हम जोगे तो रूम बिगर देन रूम नी सामे लखो बिगर देन रूम छे रूम ए छे ए क्यों होतो रूम बी करता मोटो होतो रूम ई room A is bigger than room B. Clear ત્યાં આવશે bigger than. કોઈને હવે કઈ એક્ટિવિટી 2 માં ના સમજાયું એવું છે?